જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને સૌરાષ્ટ્ર હોય દક્ષિણ અને ઉત્તર ઝોન હોય ત્યાં ભારે વરસાદની શક્યતા છે ઉપરાંત મધ્ય ગુજરાતની અંદર પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને છ દિવસ સુધી આ જ પ્રકારની વરસાદની વાતાવરણ બની રહે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત દ્વારકા ખંભાળામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે અહીં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા નગરગેટ સહિતના મુખ્ય માર્ગો પાણી પાણી થઈ ચૂક્યા હતા અને અહીંના સોની બજાર લુહારશાળ અને ગુજરાત મેલ વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી દ્રશ્યો જે સામે આવી રહ્યા છે તે પરથી આપને ખ્યાલ આવી છે કે વરસાદ બાદની શું અહીં પરિસ્થિતિ છે રામના સોસાયટી સહિતના વિસ્તારોમાં અહીં વરસાદી પાણી ફરી વળ્યા હતા એટલે કે દેવભૂમિ દ્વારકાની ગલીઓની અંદર ધોધમાર વરસાદ બાદ આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા રામના સોસાયટીના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ આ ઉપરાંત જે અહીંનો મુખ્ય બજાર છે તેમાં પણ પાણી ફરી વળ્યા હતા તો દેવભૂમિ દ્વારકાની અંદર રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા સોની બજાર સહિતના વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી આ ઉપરાંત વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા હતા ને તેને કારણે અહીં સાર્વત્રિક વરસાદ બાદ ક્યાંક